નમસ્કાર દર્શક મિત્રો, બેંક ઓફ બરોડાના જે પણ ગ્રાહકો છે એમના માટે ખૂબ જ મોટી ખુશખબર છે, કારણ કે બેંક ઓફ બરોડાએ એમની દિવાળીની એક મોટી ભેટ આપી છે. મિત્રો, બેંક ઓફ બરોડાએ એમની ફિક્સ ડિપોઝિટની એક નવી સ્કીમ લાવી છે. આ યોજના અંતર્ગત ગ્રાહકોને ખૂબ જ આકર્ષક વ્યાજદરો ઓફર કરવામાં આવી રહ્યા છે. મિત્રો, આ બચત યોજનાની જો આપણે વાત કરીએ તો બેંક દ્વારા આ થોડાક દિવસોમાં આ બેંક ઓફ બરોડાના જે ગ્રાહકો છે એમને લાગુ કરવામાં આવ્યા છે. મિત્રો, બેંક ઓફ બરોડાની આ નવી સ્કીમમાં ગ્રાહકોને સારો એવો રિસ્પોન્સ મળે અને એમને સારામાં સારું એફડી રિટર્ન મળે એ માટે એમને ડિપોઝિટમાંથી પૈસા ઉપાડવાની સુવિધા પણ કરી આપવામાં આવી છે. મિત્રો, બેંક ઓફ બરોડાના જો તમારું ખાતું છે તે આ યોજનાનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, તેથી વિડીયો અંત સુધી જોજો. હવે મિત્રો, બેંક ઓફ બરોડાની આ સ્કીમમાં તમને મળશે આટલું વ્યાજ. બેંક ઓફ બરોડાની આ નવી સ્કીમ હેઠળ સામાન્ય ગ્રાહકોને 7.5% ઉપર વ્યાજ આપવામાં આવી રહ્યું છે. મિત્રો, જ્યારે વરિષ્ઠ નાગરિકોને વ્યાજદરમાં આપણે વાત કરીએ તો 8% સુધી વ્યાજદર છે, એટલે કે 7.80% સુધી બેંક ઓફ બરોડા વ્યાજ આપે છે. આ સિવાય સુપર વરિષ્ઠ નાગરિકો છે એમને 8% સુધી વ્યાજનો લાભ તે મેળવી શકે છે. આ યોજનાની ફિક્સ ડિપોઝિટની અવધિ એટલે કે સમયગાળો છે 400 દિવસ. મિત્રો, આ યોજનાનો જો તમારે લાભ લેવો હોય તો જે તમારી એફડી છે ઓછામાં ઓછી 400 દિવસ સુધી રાખવામાં આવશે તો આ યોજનાનો લાભ તમને મળશે અને તમને 8% સુધી રિટર્ન મળશે. બેંક ઓફ બરોડાના ઓફિશિયલ પરિપત્ર અને વેબસાઇટ ઉપરથી જે મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો બેંક ઓફ બરોડાએ અન્ય વ્યાજદરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો, એવું કહેવાય છે કે બેંક દ્વારા 7 થી 45 દિવસની એફડી પર હવે તમને 3% ઉપર તમને વ્યાજ આપી રહ્યું છે. એટલે કે જે મિત્રોને 50 દિવસ સુધી એફડી આપ ખાસ કરીને બેંકમાં કરાવી હોય તો એમને 3.5% સુધી વ્યાજ તો એમને મળે છે. મિત્રો, આ સિવાય ગ્રાહકોને 46 થી 179 દિવસની ડિપોઝિટ પર 4.5% વ્યાજ આપવામાં આવશે અને એમને 180 દિવસની 1 વર્ષની અંદર એફડી ઉપર વ્યાજ જોતું છે તો એમને 6% સુધીનું વ્યાજ એમને મળશે. એટલે કે જે મિત્રોને 180 દિવસથી 1 વર્ષની અંદર એફડી કરાવી છે એમના માટે 6% સુધીનું વ્યાજ બેંક ઓફ બરોડા ઓફર કરી રહ્યું છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો 1 વર્ષથી 2 વર્ષ સુધી એફડી કરવા પર હવે તમને 7% સુધી વ્યાજ આપશે. બેંક દ્વારા નવી યોજના અંતર્ગત 27 સપ્ટેમ્બર 2024ના રોજ આ યોજના લાગુ કરી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ આ સ્કીમનો લાભ લઈ શકે છે. મિત્રો, આ સ્કીમ હેઠળ તમે વધુમાં વધુ 3 કરોડ રૂપિયા જમા કરાવી શકો છો. આ એફડી અવધિની મેચ્યોરિટીની આપણે વાત કરીએ તો અવધિની તારીખ છેલ્લી 333 દિવસની રહેશે. આ યોજનાનો લાભ તમને 333 દિવસ પછી મળશે. હવે મિત્રો, આપણે વાત કરીએ 3 વર્ષ અને 10 વર્ષ સુધીના કાર્યકાળ માટે સુપર વરિષ્ઠ નાગરિકોને સામાન્ય વ્યાજ કરતાં 0.25% સુધી વ્યાજ એમને આપશે. મિત્રો, બેંક ઓફ બરોડા દ્વારા 27 સપ્ટેમ્બર 2024થી અમલી થયેલા નવા વ્યાજદરો છે એમના આગળની પોસ્ટમાં આપણે બધી જ માહિતી આપીશું અને કોઈપણ વ્યક્તિ 3 કરોડથી ઓછી રકમ આ યોજનામાં લગાવી શકે છે. હવે મિત્રો, આ ફોટામાં તમે જોઈ શકો છો કે કેટલા દિવસ સુધીનું બેંક તમને વ્યાજ આપે છે. મિત્રો, ધારો કે ઉપર જોઈ શકો છો કે 7 દિવસથી 14 દિવસ માટે હવે તમને 3 થી 4% સુધી વ્યાજ આપશે. એ મુજબ આપણે નીચે વાત કરીએ તો 15 દિવસથી 30 દિવસ સુધી બેંક તમને 3 થી 4% અને 31 થી 45માં પણ સેમ જ રહેશે. જ્યારે 46 થી 90 દિવસ સુધી અને 91 થી 179 દિવસમાં બેંક તમને 5.25% સુધી વ્યાજ તમને મળશે. 1 વર્ષ સુધીનો જે પણ સમયગાળો હશે એમાં બેંક તમને 7.25% સુધી વ્યાજ તમને આપશે. એટલે કે મિત્રો, 1 વર્ષથી વધુ હવે તમારે 2 વર્ષ ઓછામાં ઓછા લગાવાશે તો બેંક તમને 7% સુધી વ્યાજ તમને આપશે. મિત્રો, ખાસ કરીને આ યોજના સરસ છે, જે પણ આ યોજનાનો જેમને લાભ લેવો હોય તે બેંકમાં જઈને રૂબરૂ મુલાકાત લઈ શકે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો બેંકે બોન્ડ જારી કરવા માટે પણ નાણાં ઊભા કરેલા છે. એવું જાણવા મળે છે કે બેંકે હમણાં જ નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા વાર્ષિક 7.49% વ્યાજદરે બોન્ડ જારી કર્યા છે. બેંકે આ બોન્ડ 2500 કરોડ રકમ એકત્ર કર્યા છે. મિત્રો, 1500 કરોડના ગ્રીન શૂ ઓપ્શન સાથે બેઝ ઇસ્યુ 1000 કરોડનો હતો. જેમણે પણ બોન્ડ લેવા હોય તે ઓનલાઈન પણ અરજી આપી શકે છે.